ગાંધીનગરમાં કલેક્ટર કચેરી ખાતે સીએમ રૂપાણીના હસ્તે જનસેવા કેન્દ્રનું ઉદઘાટન. સુરક્ષા, સલામતી અને આરોગ્ય માટે હેલો SOS સેવાને ખુલ્લી મુકાઈ. તીર્થ દર્શન થકી 13 લક્ઝરી બસોમાં વૃદ્ધોને તીર્થયાત્રા માટે કરાઈ વ્યવસ્થા. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ કરતા દેશભરમાં ઉજવણીનો માહોલ. બનાસકાંઠામાં જિલ્લા ભાજપે કરી ઉજવણી. પ્રદેશના હોદ્દેદારોએ લાખાણીથી ગેડા સુધી યોજી પદયાત્રા. ભાજપના નેતા શંકર ચૌધરી, કેસી પટેલ અને પરબતભાઈ રહ્યા ખાસ હાજર. ગુજરાત ક્રિકેટ એસોસિએશનની મળેલી બેઠકમાં GCAના હોદ્દેદારની થઈ નિયુક્તિ. ઉપપ્રમુખ પદે રંગરાજ નથવાણીની સર્વાનુમતે પસંદગી. સચિવ પદે અશોક બ્રહ્મભટ્ટ અને ખજાનજી પદે ભરત ઝવેરીની વરણી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1,46,00,000ના ડ્રગ્સ સાથે બે આરોપી પકડ્યા. મુંબઈથી ખાનગી ટ્રાવેલ્સમાં ફેટામાઇન ડ્રગ્સ લવાતું હતું. આરોપીઓની તપાસ કરતા એક પિસ્ટલ અને જીવતા કારતૂસ પણ મળી આવ્યા. વાપીના ડુંગળી ફળિયામાં સરાજાયેલ હત્યા. એક મિત્રએ જ પોતાના મિત્રની કરી હત્યા. આરોપીએ લોખંડની પાઇપના એક પછી ઘા ઝીકી મિત્રને આપ્યું મોત. પોલીસે હાથ ધરી તપાસ. સુરતમાં ડોક્ટર વિરુદ્ધ નોંધાઈ છેડતીની ફરિયાદ. ડોક્ટર RT ગોયાણી પર મહિલાએ શારીરિક છેડછાડનો આક્ષેપ મૂક્યો. પેટમાં દુખાવો થતા મહિલા ક્લિનિકમાં પહોંચી હતી. અહીંયા સ્ક્રીનિંગ મશીનથી તપાસ સમયે ડોક્ટરે છેડછાડ કર્યાનો આક્ષેપ. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક અને યુવતીની અશ્લીલ હરકતને લઈને કુલપતિ આપ્યા તપાસના આદેશ. તપાસમાં અશ્લીલ હરકતના આરોપ સાબિત થશે તો યુવક યુવતીનો ટર્મ થશે કેન્સલ. આ સાથે જ સિક્યુરિટી એજન્સીને ખુલાસો આપવા માટે પણ ફટકારાઈ નોટિસ. અમદાવાદના મણિનગર વિસ્તારના અંબે માતાના મેદાનમાંથી ભ્રૂણ મળી આવ્યું. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી. કોઈ અજાણા શખ્સો ફેંકી ગયાનું અનુમાન. સુરતમાં સ્કૂલ વેને કચડી નાખેલા બાળકનો વિડીયો સામે આવ્યો. હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ. વેસુ વિસ્તારમાં વારે રિવર્સમાં લેતા સર્જાઈ હતી દુર્ઘટના. વરસાદી માહોલમાં ભરૂચના હાજીપીર કિરમાની વિસ્તારમાં બે માળનું મકાન ધરાશાયી. બચાવ કાર્ય કરવા આવેલી ફાયર વિભાગની ટીમ ઉપર પડી દિવાલ. ઘટનામાં ઇજાગ્રસ્ત થતા બે જવાનોને ખસેડાયા હોસ્પિટલ. લીમડી અમદાવાદ હાઈવે પર સર્જાયો ટ્રિપલ અકસ્માત. ખાનગી ટ્રાવેલ્સ, આઈશર અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ. સુરતમાં સિટી બસ ચાલકે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા 500નો દંડ. વરાછા વિસ્તારમાં સિટી બસનો ડ્રાઈવર ચાલુ બસે ફોન પર વાત કરતો હતો. આથી ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી. નવા ટ્રાફિકના નિયમના અંતર્ગત અમદાવાદમાં ટ્રાફિક પોલીસે વસૂલ્યો દંડ. રોંગ સાઈડમાં વાહન ચલાવતા 126 લોકો પાસેથી વસૂલાયો રૂપિયા 1.17 લાખનો દંડ. વડોદરામાં રાવપુરા પોલીસ મથકની સામે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે રકઝક. વાહન ટોઈંગ કરવા મુદ્દે ક્રેઇનના માણસોને વાહન ચાલકો બાખડ્યા. પોલીસ મથક પાસે પાર્ક કરાયેલા પોલીસ કર્મીઓના વાહન ટોઈંગ કરવાની પણ કરી લોકોએ રજૂઆત. મહિનાના છેલ્લા શનિવારે પણ અમદાવાદ RTO કચેરી ખુલ્લી રહી. વહેલી સવારથી જ વાહનોની વિવિધ કામગીરી માટે અરજદારની લાગી હતી લાંબી લાઈનો. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા નવજીવન સર્કલ પાસે એમ્બ્રોઇડરી કારખાનામાં આગ લાગી. ત્રીજા માળે ફસાયેલા કારીગરને ફાયર વિભાગની ટીમે બચાવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ. છોટાઉદેપુરમાં અલીખેરવા ગામના સરપંચ પોતાના માલિકી હેઠળ શોપિંગ સેન્ટર નિર્માણ કરી રહ્યા છે. સરકારી રૂપિયાના ખર્ચે શોપિંગ સેન્ટર સુધીના રસ્તા નિર્માણ કરવાની ગામના લોકોનો આરોપ. આરોપ સાથે ગામના લોકોએ પંચાયત કચેરી ખાતે દર્શાવ્યો વિરોધ. ભરૂચમાં નેશનલ હાઈવે 48 ઉપર ખરાબ રસ્તાના કારણે અનેક વાહનો અટવાયા. રસ્તામાં પડેલા નાના મોટા ખાડાઓના કારણે કેટલાક વાહનના ટાયર પણ ફાટ્યા. વરસાદના પગલે રોડની સ્થિતિ અત્યંત ખરાબ. ટીવી શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ પહોંચી પોરબંદરના ગાંધીજી જન્મસ્થળે. 2 ઓક્ટોબરને લઈને કીર્તિ મંદિર ખાતે ખાસ એપિસોડનું કરાયું શૂટિંગ.